પંચમહાલના ગોધરા શહેરના સાતપુર વિસ્તારમાંથી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે કારનો પીછો કરી ભારતીય ચલણની રદ થયેલી રૂપિયા 500 અને 1000ના દંડની કુલ 16,61,000 રૂપિયાની નોટો ઝડપી પાડી હતી. અટકાયત કરાયેલા બે ઇસમો પૈકી એક ગોગંબા ડેપ્યુટી સરપંચનો પુત્ર અને એક ચાની લારીવાળાની ધરપકડ કરી હતી. પોલીસે રૂપિયા 1000ના દરની 561 નોટો અને રૂપિયા 500ના દરની 2200 નોટો ઝડપી પાડી હતી. ત્યારે આ અગાઉ પણ ગોધરા શહેરમાંથી 5 કરોડની રદ થયેલી ચલણી નોટો ઝડપી હતી. પંચમહાલના ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે એક કાર GJ00FK0414 સ્વિફ્ટ ગાડીનો પીછો કરી શહેરના સાતપુલ વિસ્તારમાંથી કારમાંથી રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી હતી. જે કારમાંથી પોલીસે બે ઇસમો જેમાં ધનરાજ નરેન્દ્રસિંહ પરમાર રહે ગોગંબા અને કેતનભાઈ મુરજીભાઈ રાખડિયા રહે ગોગંબાની અટકાયત કરી હતી. ત્યારે અટકાયત કરાયેલા બે ઇસમો પૈકી એક ગોગંબા ડેપ્યુટી સરપંચનો પુત્ર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારમાંથી રૂપિયા 16,61,000ની રદ થયેલી ચલણી નોટો ઝડપી પાડી હતી, જેમાં રૂપિયા 1000ના દરની 561 નોટો અને રૂપિયા 500ના દરની 2200 નોટો પોલીસે ઝડપી હતી. ત્યારે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અગાઉ પણ ગોધરા શહેરમાંથી પોલીસે રદ થયેલી રૂપિયા 5 કરોડની નોટો ઝડપી પાડી હતી. ત્યારે વધુ એકવાર રદ થયેલી નોટો ગોધરા શહેરમાંથી ઝડપતા આ મામલે નાગરિકોમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રીતેશ દરજી, ZS TV, પંચમહાલ. ગોધરા શહેરમાંથી એક સ્વિફ્ટ ગાડી રદ થયેલી ભારતીય ચલણી નોટ જે નવેમ્બર 2016માં રદ કરવામાં આવેલી હતી, એ ચલણી નોટો સાથે ગોધરા શહેરમાં આવતા હોવાની મળેલ હકીકતને આધારે એક સ્વિફ્ટ ગાડીમાંથી બે ઇસમો નરેન્દ્ર પરમાર તેમજ કેતન સુખડિયાના કબજામાંથી રૂપિયા 1000ના દરની 561 જેટલી તેમજ રૂપિયા 500ના દરની 2200 જેટલી ચલણી નોટો મળી કુલ 16,61,000 રકમની રદ થયેલી ભારતીય ચલણી નોટો મળી આવતા આ બંને ઇસમોને ધોરણસર 41(1)D મુજબ અટક કરેલ છે અને સત્પોટો મુદ્દામાલ જે છે એ કબજે કરેલ છે. આ કામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આ નોટ અહીંયા કોને આપવામાં આવેલો હતો તેમજ ક્યાંથી લાવેલ હતો વગેરે ઊંડાણપૂર્વકની પૂછપરછને આધારે તેના વિરુદ્ધ સેસેશન ઓફ લાયાબિલિટીઝ એક્ટ 2017 મુજબ કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા